માનવીની જીવન સાયકલમાં ખૂબ મોટા ફેરફારો થઈ રહ્યા છે, જેમાં બિનચેપી રોગો, ડાયાબિટીસ, મેદસ્વીતા જેવા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે તેના નિયંત્રણ માટે વ્યાયામ ખૂબ મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. ત્યારે લોકોને ફિટ રાખવા મહાનગરપાલિકા 4 કિલોમીટર અને જિલ્લા પંચાયત વિભાગ દ્વારા 10 કિલોમીટર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા ખાતેથી મેયર કીર્તિબેન દાણીધારિયા અને કમિશનર તેમજ જિલ્લા પંચાયત વિભાગ ખાતેથી DDO પ્રશાંત જિલોવાએ સાયક્લોથોન ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ બંને ઇવેન્ટમાં 150થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ગુજરાત રાજ્યમાં તારીખ 25 ડિસેમ્બરથી તારીખ 31 ડિસેમ્બર દરમિયાન જે સુશાસન સપ્તાહનું આયોજન થઈ રહેલ છે, તેના ભાગરૂપે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ફિટ ઇન્ડિયા કેમ્પેઇન અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવા સૂચના હતી, જેના અનુસંધાને જિલ્લા પંચાયત કક્ષાએથી તેમજ કોર્પોરેશન કક્ષાએથી 2 જુદા જુદા સાયક્લોથોનના કાર્યક્રમ યોજાયેલા. સાયકલનું અંતર મહત્વનું નથી, પરંતુ સાયકલિંગ કરી અને જે સંદેશ આપવામાં આવે છે તે મહત્વનો છે. આપણે કોરોનાનો ફેઝ 1 અને ફેઝ 2 જોયો છે, ફેઝ 3 આપણી નજીક છે. આપ બધા મિત્રો જાણો છો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો જાણે છે, આ માધ્યમથી મને જે જોઈ રહેલા છે તે તમામ લોકો જાણે છે કે ફેઝ 3 બહુ નજીક છે. આપણે જ એમને સાદર આમંત્રણ આપેલું છે કે અમારા શરીરમાં પધારો. હવે એ ફેઝ 3ની સામે આપણે લડવાનું હોય તો એના માટે આપણી ફિટનેસ જરૂરી છે, શરીરની ચુસ્તી જરૂરી છે, અને એનો સંદેશ આ એક નાનકડી સાયક્લોથોનની મદદથી આપવાનો ભાવનગર કોર્પોરેશન દ્વારા નમ્ર પ્રયત્ન છે. આજે આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી. આનો હેતુ આ છે કે જે આપણા બિનચેપી રોગો છે એનાથી રિજાત પાવા માટે આજે આપણે લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરવું બહુ અગત્યની વસ્તુ છે. તો આપણે એક્સરસાઇઝ કરીએ, ખાસ કરીને આપણો ફિઝિકલ એક્સરસાઇઝ આમાં બહુ જરૂરી છે, કારણ કે આ બિનચેપી રોગો આપણે લાઈફસ્ટાઈલ ચેન્જ નથી કરતા તો એમાં ઓર વધશે. તો બિનચેપી રોગો એટલે કે આપણે ડાયાબિટીસ હોય કે હાઇપરટેન્શન, આપણે બધાને ખ્યાલ છે કે આપણે જે હિન્દુસ્તાન કે આપણો ઇન્ડિયા છે એમાં ડાયાબિટીસ કેપિટલ બની રહ્યું છે. તો આખા વિશ્વમાં સૌથી વધારે કેસીસ આવી રહ્યા છે, તો એનાથી નિજાત પાવા માટે આપણે લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરી, આ માટે આ હેતુ સર આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. અને લોકો એને જોવે અને એનાથી પ્રેરિત થાય કે બધા લોકો પોતપોતાના જીવનમાં લાઈફસ્ટાઈલમાં ચેન્જ કરશે અને કોઈને કોઈ ફિઝિકલ એક્સરસાઇઝ કરશે, એના માટે આ સાયક્લોથોન આપણે આયોજન કરી રહ્યા છે. આઝાદી કા અમૃત મહોત્સવ આપણે આખું વર્ષ ઉજવી રહ્યા છીએ, એ અંતર્ગત આજરોજ ફિટ ઇન્ડિયા ફિટ ગુજરાત અંતર્ગત આજરોજ આપણે સાયકલ મેરેથોન દોડનું આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે, તેમાં તમામ સભ્યોએ બહોળી સંખ્યામાં લાભ લીધો. અને જો તમે તંદુરસ્ત રહેશો તો તમારું જીવન તંદુરસ્ત રહેશે, અને તમે તંદુરસ્ત હશો તો ઇન્ડિયા અને દેશ તંદુરસ્ત રહેશે, એ અંતર્ગત આજરોજ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવે. હિરેન ચૌહાણ સાથે ફાન સોલંકીનો રિપોર્ટ, SI ન્યૂઝ, ભાવનગર.